પહેલી ઓગસ્ટથી લઈ 15મી ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને સફળ બનાવવા માટે કચ્છમાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, જે અંતર્ગત શુક્રવારે ભુજમાં જિલ્લા કક્ષાની મહિલાઓની એક વિશાળ માર્ચ પાસ્ટ યોજવામાં આવશે. તો સમગ્ર પખવાડિયા દરમિયાન રાખી મેળો, મહિલા સશક્તિકરણ શિબિર, મહિલા સંમેલન વગેરેનું આયોજન કરવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટરે એક તાકીદની બેઠક બોલાવી અધિકારીઓને વિવિધ સૂચના આપી હતી. આ કાર્યક્રમની અંદર અમે આજે ટેલિકોન્ફરન્સ પણ એની ચાલી રહી છે અને ટેલિકોન્ફરન્સની અંદર પણ સરસ બધાનું આખું માઇક્રો પ્લાનિંગ થયું છે. અમારા કલેક્ટર સાહેબ છે, અમારા DDO સાહેબ છે, SP સાહેબે અમને આજે મિટિંગ કરી હતી. એની વિડીયો કોન્ફરન્સ પણ રાજ્યકક્ષાએથી આજે થઈ અને એમાં જે સૂચના મળી છે તે પ્રમાણે આવતીકાલે માર્ચ પાસ્ટનો કાર્યક્રમ રાખ્યો છે. 5 વાગે જ્યુબિલી સર્કલથી શરૂ થશે અને પછી માર્ચ પાસ્ટ બહેનો બધી કરશે. ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે આયોજિત પ્લેનના હિંડોળા મહોત્સવે ભારે રંગ જમાવ્યો છે. 22મીથી પ્રારંભ થયેલા આ મહોત્સવના એક જ સપ્તાહમાં 2 લાખથી વધુ ભક્તોએ પ્લેનના હિંડોળાના દર્શનનો લાભ લીધો છે. આ આંકડો રોજ વધતો જાય છે. અષાઢવદ બીજથી શરૂ થયેલા હિંડોળા પર્વ અંતર્ગત ભુજ સ્વામિનારાયણ મંદિરે મહાકાય પ્લેનના હિંડોળાની રચના કરવામાં આવી છે. 20-21 ટન લોખંડના ઉપયોગથી તૈયાર થયેલું આ પ્લેન આબેહૂબ પ્લેન જેવું જ છે. 3 વ્હીલ પર ખડું કરાયેલું આ પ્લેન અંદરથી સંપૂર્ણ વાતાનુકૂલિત છે. તેમાં સુશોભન માટે 1000 મીટર કાપડનો ઉપયોગ કરાયો છે. યુવા સંતો અને હરિભક્તોની રાત દિવસની મહેનત બાદ આ પ્લેન તૈયાર થયું છે. સારું હતું, કંઈક નવું કરવાનો પ્રયાસ હતો. ભુજમાં આવું પહેલી વાર જોવા મળ્યું. કેટલી મહેનત કરી હશે ને કેટલો વખત લાગ્યો હશે એ અમે જોવામાં જ ખબર પડી ગઈ. એ મહેનત તો ઠીક છે, પણ એનું જે કલર કોમ્બિનેશન ને જે ગોઠવણી ને છે, અંદર બી બધું જે એરેન્જમેન્ટ છે, કોઈને પણ જરાક પણ આટલી પણ ગમે એટલી ગીર્દી હોય તો કોઈને પણ તકલીફ ન થાય કે અંદર મુંજારો કે કંઈ બી, ગમે એટલી ઉંમરના હોય ને, ચડવામાં બી નહીં, ઉતરવામાં બી નહીં, અંદર પણ નહીં. ખાસ દર્શન માટે જ અહીંયા આવીશું. અંજાર થી બહુ સરસ છે. રટણ હો નિશે પાયક મારું, તમને પલ પલ ઉરમા ધારું. 22મી જુલાઈથી પ્લેન હિંડોળાને વિધિવત રીતે ભક્તોના દર્શન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પ્લેન હિંડોળાએ ભક્તોમાં એવું તો આકર્ષણ સર્જ્યું છે કે છેલ્લા એક જ સપ્તાહમાં 2 લાખથી વધુ ભક્તો તેના દર્શન કરી ચૂક્યા છે. અને અમે ધાર્યું તો એના કરતાં બહુ સરસ પરિણામ મળ્યું. અત્યાર સુધીમાં લગભગ 2 લાખ માણસો લાભ લીધો અને એટલો બધો હજી રસ છે લોકોને, અમારે કંટ્રોલ કરવો પણ મુશ્કેલ થાય છે. લોકો બહુ ખુશ થાય છે. લોકો કેટલાક પ્લેનમાં નથી બેઠા એમ અનુભવ કરી લે છે કે અમારે પ્લેનમાં બેસવા મળ્યું, કે બસ અમારે સંતોષ થયો. ગરીબ લોકો ઘણા તો પૂછે છે એની ટિકિટ કેટલી છે, પણ અમે કહીએ છીએ કાંઈ ટિકિટ નથી, તમારી ભાવનાને લઈને આવો, હિંડોળાને દર્શન કરો સારી રીતે. અને બહુ લોકોને મંદિર પ્રત્યે ભાવ થયો છે અને જે લોકોએ સેવા કરી તેને પણ સંતોષ થયો કે અમારી સેવા લેખે લાગી ગઈ. આગામી શ્રાવણવદ બીજ સુધી હિંડોળા મહોત્સવ ચાલવાનો છે. ત્યાં સુધીમાં પ્લેનના હિંડોળાના દર્શન માટે ઉમટતા ભક્તોનો આંકડો 10 લાખને પાર કરે તો નવાઈ નહીં. કચ્છ ઉદય TV ન્યૂઝ, ભુજ. અને હવે નજર કરીએ ન્યૂઝ અપડેટ્સ પર. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. અબડાસા, ભચાઉ, માંડવી, મુંદ્રામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ. આગામી 48 કલાક દરમિયાન કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી. તો માંડવીના શેરડી હમલા મંજલ વચ્ચે પાણીના પ્રચંડ પ્રવાહમાં કોડાયનો બાઇક સવાર યુવક તણાયો. ગ્રામજનો અને ફાયર બ્રિગેડનું રેસ્ક્યુ ઓપરેશન.
તણાતા યુવકના લાઈવ દ્રશ્યોથી અરેરાટી। ભુજમાં પોલીસ મથક પર થયેલા પથ્થરમારાની ઘટનાને મળ્યો રાજકીય રંગ। કોંગ્રેસના 3 ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ શનિવારે આવશે ભુજ। નખત્રાણામાં 6 વર્ષ પૂર્વે 60,000ની લાંચ લેતા ઝડપાયેલા માર્ગ અને મકાન વિભાગના 2 ઇજનેરોને 2.5 વર્ષની કેદ। કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરાવવા માંગી હતી લાંચ। ને 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી કચ્છમાં ઉજવાશે મહિલા સશક્તિકરણ પખવાડિયું। શુક્રવારે ભુજમાં મહિલાઓની વિશાળ માર્ચ પાસ્ટનું આયોજન। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। ફરીથી મળીશું આવતીકાલે। નમસ્કાર।